नर्मदा केनाल माटे संपादन थयेली जमीनना नाणा माटे बेणप गामना खेडूतोए आजे उग्र रजूआत करी छे અને આગામી 26મી જાન્યુઆરી સુધીમાં નવી જ સંપાદનનું વળતર ચૂકવવા માટે નર્મદા વિભાગને અલ્ટિમેટમ આપ્યું છે અને જો તેમ કરવામાં નહીં આવે તો બેણપ ગામના ખેડૂતો થરાદ ખાતે આવેલી નર્મદા વિભાગની કચેરી આગળ જ ભૂખ હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી છે। થરાદ ખાતે નર્મદા કાર્યપાલક ઇજનેરની ઓફિસે બેણપ ગામના ખેડૂતો બહોળી સંખ્યામાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને લઈને ધસી આવ્યા હતા અને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી। તેમજ તેમણે જણાવ્યું હતું કે અમારા બેણપ ગામના 300 ખેડૂતોની જમીન વર્ષ 2006માં સરકારશ્રીએ નર્મદા કેનાલ માટે જમીન સંપાદન કરી છે અને 2010માં નર્મદાનું પાણી પણ વહેતું થયું છે, પરંતુ તે વખતે અમને 25% રકમ મળેલી છે અને બાકીની 75% રકમ મળી નથી, જેથી સરકાર આ રકમ આપતી નથી અને છેલ્લા 14 વર્ષથી લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરીને ઓફિસના ધક્કા ખાઈને થાકી ગયા છીએ। પરંતુ આજ દિન સુધી બેણપ ગામના ખેડૂતોને સરકારે જમીન સંપાદનના નાણાં આપ્યા નથી। આથી સત્વરે નાણાંની રકમ મળે તે માટે લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી હતી। હું બેણપ ગામના સરપંચ પરાગજી રાજપૂત, અમે વારંવાર અમારી જે બેણપ સીમમાંથી નીકળતી તમામ કેનાલો માઇનર હોય સબ ડિસ્ટ્રિક્ટ હોય ડિસ્ટ્રિક્ટ હોય એનું 2011માં પાણી છોડવામાં આવ્યું ત્યારે એક હપ્તો મળ્યો હતો અમને। છેલ્લા 5-6-7 વર્ષથી અમે વારંવાર આ ઓફિસોના ધક્કા ખાતા રાધનપુર થરાદ ગાંધીનગર, પણ અમને એક પણ અધિકારીએ ક્યારેય વ્યવસ્થિત જવાબ નથી આપ્યો અને અમને છેલ્લા 8 વર્ષની અંદર અમારા જમીનના જે નાણાં છે એ નાણાં આપી દીધું છે, તે અમને મળ્યા નથી। 75-80% રકમ અમારી બાકી છે અત્યાર સુધી, એટલે એના માટે અત્યારે ધારાસભ્ય શ્રી ગુલાબસિંહને લઈ અને અમે નર્મદાની ઓફિસે આવ્યા છીએ, એમને રજૂઆત કરી છે, એમને અમે પણ મુદત આપી છે। એમણે તો અમને 10-15 દિવસનો જ સમય આપ્યો છે, પણ અમે 26મી જાન્યુઆરી સુધી અમને મુદત આપી છે, ત્યાં સુધી તો અમને નાણાં નહીં મળે તો અમે આ નર્મદાની ઓફિસ આગળ મોટા પ્રમાણમાં ખેડૂતો મોટું આંદોલન કરી અને હાઈવેને જામ કરવાની તૈયારી પણ આપણે કરવા તૈયાર છીએ। આ છેલ્લામાં છેલ્લી અમારા માટે આ છેલ્લી મુદત છે। સરકાર દ્વારા વર્ષ 2006માં નર્મદા કેનાલ માટે ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું અને 2010 અને 2011માં નર્મદાના પાણી આવ્યા બાદ હજુ સુધી ખેડૂતોને તેમની સંપાદિત થયેલી જમીનના નાણાં મળ્યા નથી, ત્યારે આ બાબતે સરકાર દ્વારા સ્થાનિક ધારાસભ્ય દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। 2011માં કરી હતી, હજી સુધી પૂરા એમને નાણાં મળ્યા નથી, શું છે આ નવી છે? સરકારના મહેસૂલી વિભાગ હોય કે નર્મદા વિભાગ હોય, એના અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ખાસ કરીને મહેસૂલ આ DRRમાં જે જમીન સંપાદનના જે સર્વે થયા એમાં જે સરખા માપ ના થયા અને એના કારણે જે સામાજિક વર્ગ વિગ્રહ થાય પરિસ્થિતિ થઈ છે, જે વિભાગ દ્વારા આજે 9-9 વર્ષ સુધી જો પૈસા ચૂકવામાં નથી આવતા, આજે ધારો કે 4 વર્ષ પહેલાં 2016 ફાઇલ ચાલતી હોય ત્યારે બજારે 1,00,000 રૂપિયા જમીનમાં આવતી હોય, આજે એના 5,00,000 રૂપિયા થઈ ગયા છે, તો ખેડૂતને તો નુકસાન સામે જમીન પર ખરીદી નથી શકવાનો, એટલે ઘણી બધી તકલીફ છે એ બાબતે બેણપના બધા ખેડૂત આગેવાનો સરપંચને બધા જે આવ્યા હતા અને એમને લઈને અધિકારીને રજૂઆત કરી છે કે જાન્યુઆરી મહિના સુધીમાં આ લોકોના પૈસા ચૂકવવા જોઈએ, નહીં ચૂકવાય તો અમે પછી આના પર આંદોલન કરશું। આજે ખેડૂતોની ઉગ્ર રજૂઆત બાદ નર્મદા વિભાગના કાર્યપાલક ઇજનેર AK ચૌહાણે જણાવ્યું હતું કે બેણપ ગામના ખેડૂતોને તાત્કાલિક તેમના હકના નાણાં મળે તે માટે તેમની કચેરી દ્વારા પ્રયાસ કરવામાં આવશે અને આગામી 10 દિવસમાં ખેડૂતોના આ પ્રશ્નો ઉકેલવામાં આવશે। જમીન સંપાદન માટેની દરખાસ્ત તેમની ADLRને આપેલી છે, ADLRમાંથી ક્લિયર થઈ અને એક્શનને મળશે એટલે એ દરખાસ્ત આગળ મોકલી આપશે। આ લોકોને 2017નો કેસ છે સાહેબ, હજી સુધી પૈસા મળ્યા નથી, બાકીના લોકોને મળી ગયા છે એવા ખેડૂતો કહી રહ્યા છે। આમાં પ્રમુલગેશનના કારણે જે ક્ષેત્રમાં ફેરફાર થયા છે એના કારણે સુધારા બાકી છે, સુધારા થયા પછી કેસ ક્યારે ખેડૂતોને પૈસા મળશે એવું કોઈ નક્કી કરે છે? એવડ થયા પછી ખેડૂતોને પૈસા મળશે।